નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બાલ મંદિરની અંદર વિષય ગુજરાતીમાં કક્કાનું પુનરાવર્તન છે એ કરીશું. એમાં આપણે સરખા મૂળાક્ષરોને લીટી દોરીને જોડીશું, મૂળાક્ષર જોઈ તેની સામે ચિત્ર જોડીશું અને સાચો મૂળાક્ષર શોધીને એના ઉપર ગોળ છે એ કરીશું, તેમજ ચિત્ર જોઈ તેનું નામ અને શબ્દ લખીશું અને ખાલી જગ્યામાં મૂળાક્ષર મૂકી નવો શબ્દ આપણે બનાવીશું. અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ કે એક સરખા મૂળાક્ષરો લીટી દોરીને જોડો. તો એ જમરૂખનો જ, જબલાનું જ, પ પતંગનો પ, એની પછી છે ન નગારાનું ન, છ છત્રીનું છ, ય યતીશનું ય, શ ષટકોણનું શ, ભ ભમરડાનું ભ, ર રમકડાનું ર, એની પછી છે ત તરબૂચનું ત, અણ ફેણનું અણ, બ બતકનું બ, પછી છે ઘ ઘરનો ઘ, ખ ખટેરાનો ખ, મ મરચાનો મ, પછી છે દ દડાનો દ, ગ ગણપતિનો ગ, જ જબલાનો જ, એની પછી છે ધ ધજાનો ધ, ટ ટપાલીનો ટ, છ છત્રીનો છ, અણ ફેણનો અણ, ભ ભમરણાનો ભ અને ખ ખટારાનો ખ. હવે એની પછીનું છે પેસે, એમાં તમને કહ્યું છે કે ચિત્ર જોઈને મૂળાક્ષર જોઈને તેની સામે ચિત્ર જોડો. તો અહીંયા તને આપણે જોડીશું તારા સાથે, ન તો ન નળનો ન, મ મટકાનો મ, પછી અહીંયા જ જને કોની સાથે જોડીશું તો જલેબીનો જ, ખ ખટારાનો ખ, પ પતંગનો પ, હવે પછી છે તો કે ભ ભમરણાનો ભ, જ ઝીબ્રાનો જ અને ગ ગણપતિનો ગ, ઘ ઘડિયાળનો ઘ, દ દડાનો દ, છ છત્રીનો છ. હવે એની પછી આગળનું પેજ છે એ આપણે જોઈએ. એમાં તમને કહ્યું છે કે ચિત્ર સાચો મૂળાક્ષર શોધીને તેના ફરતે ગોળ છે એ કરવાનું કહ્યું છે. અહીં આપણે ત અને મ જે લાલ કલરથી અક્ષર લખેલા છે બંને મૂળાક્ષરો શોધવાના છે. તો અહીંયા પહેલાંમાં જોવાનું છે કે ત તરબૂચનો ત, અથવા તો ત તલવારનો ત, એ શોધાઈ ગયા પછી અહીંયા મ મરચાનો મ, મ મરચાનો મ, એની પછી ભ અને છ, તો ભ ભમરડાનો ભ, છ છત્રીનો છ, છ છત્રીનો છ. હવે એની પછી આપણે કહ્યું છે કે જ અને ખ, તો જ જબલાનો જ અને ખ ખટારાનો ખ. હવે એની પછી કહ્યું છે ન અને મ, તો અહીંયા ન નગારાનો ન, મ મરચાનો મ, ન નગારાનો ન, મ મરચાનો મ. હવે એની પછી આપણને છત્રીનો છ અને દડાનો દ શોધવાનું કહ્યું છે. તો અહીંયા આપણે દ દડાનો દ, દ દડાનો દ, છ છત્રીનો છ. હવે એની પછી કહ્યું છે ખ અને શ, તો ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, શ ફાડી શ, શ ફાડી શ. હવે આપણે એની પછી આગળનો પેજ છે એ જોઈએ. તો કે એમાં આપણને કહ્યું છે, શું કહ્યું છે? તો કે એમાં આપણને કહ્યું છે કે ચિત્ર જોઈ તેનું નામ લખો. અહીંયા મ મગજનું ચિત્ર છે તો અહીંયા લખશું મ મરચાનો મ. અહીંયા ખલ છે ખ ખલનો ખ. અહીંયા જગ છે તો જ જગનો જ. અહીંયા પગ છે તો પ પગનો પ. અહીંયા લખોટી લ લખોટીનો લ. અને અહીંયા કપ છે તો ક કપનો ક. હવે પછી અહીંયા કહ્યું છે કે ખાલી જગ્યામાં મૂળાક્ષર મૂકી શબ્દ બનાવો. તો અહીંયા કાઉન્સમાં જે મૂળાક્ષર મૂકેલો છે એ અહીંયા ખાલી જગ્યામાં મૂકીને બનાવશે ન મ ન.
ન મ ન ત ન ભણ ભણ પ ત ન પછી ગણ ન ભગ ભગત નખ જખ મ પછી છે મણ એની પછી છે ભ જન મગન મગજ જમણ નય ન. વિદ્યાર્થી મિત્રો, તમારે આજે કરાવેલું એક વખત તમારે તમારી રફ નોટની અંદર છે એ કરવાનું છે.